રાજકોટ મોરબી રોડ પર રવિવારના રોજ બે મહિલાઓ એક્ટિવામાં સવાર થઈ પસાર થતા હતા ત્યારે પૂરપાટ વેગે પસાર થતા ટ્રકે એક્ટિવાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલ બંને મહિલાઓના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. વધુ વિગતમાં ખુલવા પામ્યું છે કે બંને મૃતક મહિલાઓ સંબંધમાં દેરાણી જેઠાણી થતા હતા. ઘટનાના પગલે રસ્તા પર ટ્રાફિક જામ થયેલ. આ ઘટનાના પગલે મોરબી રોડ પરની સોસાયટીના લોકો ગત રાત્રિના હાઈવે પર ઉતરી પડ્યા હતા તથા ચક્કાજામ કર્યા હતા. રોડ પર સ્પીડ બ્રેકર વગેરે મૂકવાની માંગણીઓ કરી હતી. આ બાબતે તંત્ર દ્વારા ગંભીર નોંધ લઈ સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં જે દુર્ઘટના બની બને છે વારંવાર બની એક બહુ ઘણું દુર્ઘટના છે અને આવી અનેક વાર પણ આ જગ્યા પર દુર્ઘટના બની એવી અમારી અપેક્ષા છે. પહેલી અમારી પ્રાયોરિટી એક ઈ છે કે અહીંયા બને એટલા જલ્દી સ્પીડ બ્રેકર આપે અને જે કોઈ રોડ હાકડા છે હાકડા છે એને પોડા કરે. અને બીજું કે જે ક્યાંય પણ આવી દુર્ઘટના બને છે એના ઘણા બીજા પણ કારણો હોય છે તો આ રાજકોટ મહાનગરપાલિકા ટ્રાફિક પોલીસ રાજકોટ બી ડિવિઝન આની અંદર સ્પીડ બ્રેકરનો પહેલી પ્રાયોરિટી આપી અને જેટલી ઝડપથી બને એટલું સ્પીડ બ્રેકરો બને અને ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકા એવું પણ અહીંયા આયોજનની જરૂર છે કે અહીંયા સ્પીડ બ્રેકરથી આનો નિકાલ નથી થતો. આના માટે ઓવરબ્રિજ બહુ જરૂરી છે. નમસ્કાર, ઇન્દ્રપ્રસ્થનો રહેવાસી છું. અમારી એવી માંગ છે કે આ વિસ્તાર ખૂબ જ મોટો થતો જાય છે, દિવસે ને દિવસે ટ્રાફિકનો પ્રશ્ન પણ ખૂબ જ વધુ છે. તો આના માટે એક જ ડિવાઈડર છે જે હજારો માણસો અહીંથી નીકળે છો તો એટલામાંથી આ સાંકડા ડિવાઈડરમાંથી આટલા લોકો નીકળી ન શકે. તો એના માટે તંત્રએ થોડુંક વધારે એક સર્વિસ રોડ આપવો પડે, એકાદું વધારે એને ડિવાઈડર કાપી અને બીજો રસ્તો જે છે આગળ બીજા 40 બે રોડ છે તો એમાં એ ડિવાઈડર વ્યવસ્થિત કરી અને જો એમાં ડાયવર્ઝન આપે ડાયવર્ટ કરી આપે. એક વિભાગમાં બધા સમાય તેમ નથી તો બે વિભાગમાં ડિવાઈડરમાં જો ડિવાઈડ થઈ જાય તો ટ્રાફિકનો પ્રશ્ન ઓછો થઈ જશે અને જે અકસ્માત થાય છે કોઈ આમ જાય કોઈ આમ જાય બધા એક જગ્યાએ ભેગા થઈ જાય છે તો અડધા અડધા થઈ જાય તો અકસ્માત નિવારી શકાશે. સંપૂર્ણ અકસ્માત બંધ ન થાય પણ એના માટે આપણે થોડોક જો સંકલ્પ કરીએ અને એક બે ડિવાઈડર વધારી દઈએ અને બે સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે. જે આગળ જે એક ગાડીઓ છે એની આગળ એક સ્પીડ બ્રેકર કરવામાં આવે અને એક સ્પીડ બ્રેકર જે અત્યારે ડિવાઈડર ચાલુ છે ત્યાં કરવામાં આવે તો મારા ખ્યાલથી 80-90% આપણે જે અકસ્માત છે એ આપણે ઓછા કરી શકીએ. રિપોર્ટર RG સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ.